ભરૂચ જિલ્લા કોંગ્રેસ લધુમતી સમાજ દ્વારા નુપુર શર્મા વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યો ભાજપ પાર્ટીના પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલ ગુસ્તાકીભર્યા નિવેદનો અભદ્ર ઉચ્યારણોને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન આવેદનપત્ર મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના લઘુમતી સમાજના પ્રમુખ ઇસાકરાજ કોંગ્રેસ અગ્રણી સુલેમાનભાઈ યુવા કોંગ્રેસ પ્રમુખ સકીલ અકુજી અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી નુપુર શર્મા વિરૂદ્ધ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ પૈગંબર સાહેબ પ્રત્યે સર્વોચ્ય રીતે માન આદર અને પવિત્ર પ્રેમની લાગણી ધરાવે છે તેઓ પ્રત્યેની નિષ્ઠાને આસ્થાનું અવિભાજિત અંગ સમાન ગણે છે અને તેમના પ્રત્યે નુપુર શર્મા ગુસ્તાખી ભર્યા અપવિત્ર નિવેદનોથી તેઓની ઇસ્લામ ધર્મ પ્રત્યેની ધૂણા અને અજ્ઞાનતા જાહેર થાય છે પૈગંબર સાહેબની પવિત્ર જીવનશૈલી ઉપદેશો આચરણો આદર્શો સિદ્ધાંતોની તેઓએ ધરહાર અવગણના કરી છે તેઓની કોમી વિસંવાદિતતાથી ભરપૂર માનસિકતાનું પ્રતિબિંબ રજૂ કરે છે તેવા આક્ષેપ સાથે નુપુર શર્મા તેમજ સહભાગી લોકોના દુષ્કૃત્યની ગંભીરતા ધ્યાનમાં લઈ

અપમાન કર્યું છે અને એ અપમાનના બદલા રૂપે સમગ્ર વિશ્વના દેશો સામે ભારત સરકારે માફી માંગવી પડી સિત્તેર વર્ષમાં પહેલી વાર સરકારે આ વ્યક્તિને અરાજક તત્વ તરીકે ઘોષિત કરી અને જો એ અરાજક તત્વ હોય તો સરકારે એને સંરક્ષણ આપવાના બદલે જેલમાં ધકેલવી જોઈએ સરકારે સંવિધાનનું સન્માન કરવું જોઈએ અને સર્વધર્મ સમુભાવ પર સરકાર ચાલવી જોઈએ ત્યારે આ સરકારની જે નીતિઓ છે એ નીતિઓનો પર્દાફાશ થાય છે અરાજક તો જાહેર કરે છે પણ એ સંરક્ષણ આપે છે જેલમાં ધકેલતી નથી ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ આજે આ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપીને માંગ કરે છે કે નુપુર શર્મા નવીન જિંદાલ અને બીજા જે કોઈ અરાજક તત્વો હોય જે દેશની ગંગાજમની તહજીબને અમલ અને ભાઈચારાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે એવા તત્વોને તાત્કાલિક જેલ ભેગા કરે અને એમના ઘરો પર બુલડોઝર ફેરવે